नमस्ते वाली मित्रों, धोरण चार विषय गणित गम्मत, विषय जग अने मग, तेनी अंदर बाळको आपणे थोड़ा व्यावहारिक दाखला अभ्यास करवाना छे। तो चलो व्यावहारिक दाखला आपणे दाखला द्वारा समझिए। अमीषाए एक लीटर वाली पानी नी बॉटल में थी 250 मिली पानी पीध्यु अने तेना मित्रए 150 मिली पानी पीध्यु, तो हवे बॉटल में केटलो पानी बाकी रह्यु? बराबर, અમીષાએ શું કીધું? એક લીટરવાળી બોટલમાંથી, બરાબર, તો પહેલાં આપણે જોઈ લઈએ અને મિલીમાં ફેરવી દઈએ। એક લીટર બરાબર 1000 મિલી। જરા હવે જે દાખલા આવે ત્યાં લીટરમાં હોય તેને મિલીમાં ફેરવી દેવું, બરાબર। ચાલો એમાંથી તેને કેટલું પાણી પીધું છે? 250 મિલી, અહીં લખ્યું 250 मिली, अने तेना मित्रे 150 मिली, 150 मिली। आ बन्ने जने पानी पीध्युं, बराबर। तो पहला बेनो शुं करवानो? सरवाळो करवानो, बराबर। चलो अहींया त्रण अंकनी संख्या छे, 00 एटले अहींया 0, 5 ने 5 10, 10 नुं शुं वद्य आवी 1 सोना स्थान पर। हवे સોના સ્થાનનો સરવાળો 2, 2 ને 1 3, 3 ને 1 4, તો ટોટલ કેટલું પાણી પીધેલું હોય? 400 મિલી પાણી પીધું, બરાબર। 400 મિલી પાણી પીધું। હવે આપણે સવાલ એવો કરેલો છે, તો હવે બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું? કયો શબ્દ આવ્યો? બાકી, એટલે આપણે ટોટલ પાણી એક લીટર 1000 મિલી હતું, એમાંથી 400 મિલી પાણી પીધું, તો કેટલું બાકી રહ્યું? બરાબર, ચલો તો અહીં લખીએ 1000 મિલી પાણી હતું, તેમાંથી 400 મિલી પાણી પીધું, કેટલું પાણી બાકી રહ્યું? બરાબર, બાકી રહ્યું એટલે બાદ બાકીનો દાખલો છે। અહીંયા ચાર અંકની સંખ્યા જો ઉપર એકમ દશક સો અને હજાર, નીચે ત્રણ અંકની સંખ્યા એકમ દશક સો, તો પહેલાં એકમની બાદ બાકી, 00 એટલે 0, 00માં જો 0 જવાય, બરાબર। હવે અહીંયા છે 0 અને અહીંયા 4, બરાબર, તો અહીંયા 10 ખુલી આપણે અને આપણે અહીંયા 10 મૂકીએ ઉપર, અહીં ઉપર 0 રહેશે, બરાબર। 10માંથી 4 બાદ કરવાના આપણે, 10માંથી કેટલા બાદ કરવાના છે? 4, 10માંથી 4 જતા કેટલા વધે? 6, 600 મિલી પાણી। તો આપણે હવે બાળકો જવાબમાં લખીએ, બોટલમાં કુલ 600 મિલી પાણી વધ્યું, બરાબર। નંબર બે, એક કપ ચા બનાવવા 30 મિલી દૂધ વપરાય છે, બરાબર। આપણે એક કપ ચા બનાવવું હોય તો કેટલું દૂધ વપરાય છે? 30 મિલી વપરાય છે, તો આવા 45 કપ ચા બનાવવા કેટલા દૂધની જરૂર પડે? બરાબર, એક કપ ચા બનાવવા 30 મિલી દૂધ વપરાય છે, તો આવા 45 કપ ચા બનાવવા કેટલા દૂધની જરૂર પડે? બરાબર, તો આપણે પહેલાં લખી દઈએ, એક કપ ચા બનાવવા બરાબર 30 મિલી દૂધ, તો આપણે કેટલા કપ બનાવવાનું છે? 45 કપ, બરાબર। તો માટે 45 કપ ચા બનાવવા બરાબર પ્રશ્નાચિહ્ન મિલી દૂધ, બરાબર। ચાલો હવે આની અંદર આપણે શું કરવાનું છે બાળકો? તો ક્રોસ ગુણાકાર કરવાનું છે, એટલે આ 45 કપ
30 मिली 27 बराबर बराबर 45 गुणिया 30 छेद में आ 1 बराबर। अब आ बेनो आपणे अहीं गुणाकार करिए 45 गुणिया 30 बैंक ने संख्या એટલે આપણે પહેલા 0 મૂકવાનો આપ 3 ને 5 સાથે ગુણવાના છો બરાબર 3 ને 3 3 2 6 3 3 9 3 6 12 3 5 8 15 9 5 વધી આવી 1 3 6 12 12 ને 1 13 બરાબર जीरो जीरो आने कोई पन संख्या ने जीरो साथ गुणे तो जीरो जीरो वाता पांच त्रोन ने एक केलो जवाब आयो 1350। अब एकले एकम दशक सौ ने हजार એટલે 1 લિટર ને 350 મિલી દૂધની જરૂર પડે તો જવાબમાં લખવાનો 1 લિટર 350 મિલી દૂધની જરૂર પડે છે દાખલા નંબર 3 એક કુટુંબમાં એક મહિનામાં 40 લિટર દૂધ વપરાય છે તો આ કુટુંબમાં 9 મહિનામાં કેટલું દૂધ વપરાય બરાબર એક કુટુંબમાં એક મહિનામાં કેટલું 40 લિટર દૂધ વપરાય છે બરાબર તો લખીએ 1 મહિનામાં બરાબર 40 લિટર દૂધ માટે 9 મહિનામાં બરાબર પ્રશ્ન ચિહ્ન લિટર દૂધ એક મહિનામાં 40 લિટર દૂધ વપરાય છે તો 9 મહિના માટે કેટલા લિટર તો આપણે ક્રોસ ગુણાકાર કરો આ 9 મહિના ગુણ્યા 40 એટલે અહીંયા 9 ગુણ્યા 40 ના છેદમાં 1 બરાબર હવે આપણે એનો ગુણાકાર કરવાનો છે 40 ગુણ્યા 9 કોઈ પણ સંખ્યાને તમે 0 સાથે ગુણશો તો જવાબ તમારો શું આવશે 0 આ 9 ને 0 સાથે ગુણો તો જવાબ શું આવે 0 હવે 9 નો ઘડો 4 સુધી બોલવાનો 9 એકુ 9 9 2 18 9 4 27 9 6 36 કેટલા થયા 360 બરાબર 360 લીટર તો આપણે લખવાનો જવાબમાં 9 મહિનામાં કુલ 360 લીટર વાપરે છે બરાબર દાખલા નંબર 4 તેલના 15 લિટર ડબ્બામાંથી 9 લિટર 250 મિલી તેલ વપરાય છે તો હવે ડબ્બામાં કેટલું તેલ બાકી રહે બરાબર બાળકો આ 15 લિટર તેલનો ડબ્બો છે એમાંથી 9 લિટર 250 મિલી વપરાય છે ત્રણ અંકની સંખ્યાથી 1 2 અને 3 એટલે બાળકો આને આપણે બોક્સ પર એક કરવાનું છે અહીંયા લખવાનો લિટર મોટો એકમ નાનો એકમ મિલી અહીંયા 15 લિટરની અંદર મિલીમાં કાંઈ આપવું નથી એટલે શું લખવાનું બાળકો આપણે 0 0 આ લિટર અહીંયા મિલીમાં 250
કેટલું તેલ બાકી રહ્યું તે એટલે બાદ બાકી બરાબર બાળકો. હવે આપણે મિલીની બાદ બાકી, મિલી ત્રણ અંકની સંખ્યા છે, એકમ દશક સો, એટલે હવે ઝીરોમાંથી ઝીરો જાય તો જવાબ આવશે ઝીરો. હવે બાળકો દશકના સ્થાનનો બાદ બાકી, અહીંયા છે ઝીરો ને અહીંયા પાંચ, ઝીરોમાંથી પાંચ જાય નહીં જાય, કેમ કે ઝીરો નાના છે ને પાંચ મોટા, તો બાજુમાંથી આપણે શું લેવાનો દશકો લેવાનો, તો બાજુમાં કયો અંક છે ઝીરો, ઝીરો પાસેથી દશકો મળે નહીં મળે, તો ક્યાંથી લેવાનો આપણે લીટરમાં પાંચ જોડી, ત્યાં દશકો લેવાનો, અહીંયા મૂકવાનો ઉપર દસ, અહીંયા પાંચ હતા એક દશકો ને પણ અહીંયા ઉપર લખવાના ચાર બરાબર. હવે વચ્ચે આવી તો ઝીરો આવી જતા લખી દેવાના તમારે નવ. હવે બાળકો દસમાંથી કેટલા બાદ કરવાના છે આપણે પાંચ, ચાલો દસમાંથી પાંચ બાદ કરો પાંચ, ખૂબ સરસ લખવાના પાંચ. હવે નવમાંથી આપણે બે બાદ કરવાના છે બરાબર, નવમાંથી બે જાય તો સાત, ખૂબ સરસ અહીંયા લખવાના સાત. હવે બાળકો લીટરની બાદ બાકી, અહીંયા કયો અંક છે ચાર, ચારમાંથી આપણે નવ બાદ કરવાના છે, ચાર નાના છે ને નવ મોટા, ચારમાંથી નવ જાય નહીં જાય, અહીંયાથી આપણે દસકો લઈએ અહીંયા ઉપર મૂકી દઈએ ચૌદ અને અહીંયા ઝીરો. હવે ચૌદમાંથી કેટલા બાદ કરવાના છે આપણે નવ બાદ કરવાના છે બરાબર, ચૌદમાંથી નવ બાદ કરો પાંચ, ખૂબ સરસ કેટલા વધ્યા પાંચ, પાંચ લીટર અને સાતસો પચાસ મિલી, જવાબમાં લખવાનો પાંચ લીટર સાતસો પચાસ મિલી તેલ ડબ્બામાં બાકી રહે છે. બાળકો આ આપણે વ્યવહારિક દાખલા હતા બરાબર, આવા દાખલા પરીક્ષામાં પૂછાશે, એટલે બરાબર તમારે ધ્યાનથી આ વિડીયો જોવો, બરાબર સમજવું, કોઈ પણ સમજણ ન પડે તો મને કોલ કરીને પૂછી શકો છો. અને બાળકો આ વ્યવહારિક દાખલા છે, ખૂબ કાળજીપૂર્વક વિડીયો જોજો, બરાબર ધ્યાનથી જોજો, કોઈ પણ સમજણ ન પડે તો મને ફોન કરીને પૂછી શકો છો. નમસ્તે, આભાર.